subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Good morning. Jai Sri Krishna. Gangotri School Gondal ma apnu hardik swagat chhe. To aaje apne abhyas karishu junior KG Gujarati book bhag 2 ma. To tema aaje apne shu shikhishu te joi. To tema aaje apne shabd lekhan. Apne have shabd lakta shikhvana chhe. Kathi gno apne kako shikhi gaya. Have apne સાદા શબ્દની શરૂઆત કરવાની છે. ઓકે, તો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે શબ્દ લખીને આપેલા છે, ત્યાર પછી ડોટ્સ પર લખીને આપેલા છે, ત્યાર પછી આપણે જાતે લખવાના છે. તો આપણે જે મૂળાક્ષર શીખ્યા છીએ તે મૂળાક્ષરના જ શબ્દ બનેલા છે. તો આપણે વાંચી શકીએ કે ખ ર, ખ લ, સ ઠ, ક પ, ન અડ. તેવી રીતે બે મૂળાક્ષરને સાથે લખવાથી, સાથે વાંચવાથી, સાથે બોલવાથી શબ્દ બને છે. શું બને છે? શબ્દ. તો ચાલો આપણે સૌથી પહેલા ડોટ્સ પર લખીએ. ખ ર બોલતા જઈએ અને લખતા જઈએ. ખ લ, સ ટ, ક પ, ન ડ. ત્યાર પછી આપણે જાતે લખવાના છે ત્યાં લખીએ. ઘ ર, ખ લ, સ ટ, ક પ, ન અળ. તો આ રીતે આપણે શબ્દ કમ્પ્લીટ કર્યા. ત્યાર પછી છે ચિત્ર જોઈને શબ્દ લખો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે તે જોઈને આપણે શબ્દ લખવાના છે. તો અહીંયા આપણને ઘરનું ચિત્ર આપેલું છે. તો ઘર, તો અહીંયા ઉપર જોઈએ કે ઘર કઈ જગ્યાએ લખેલું છે અને ત્યાર પછી આપણે અહીંયા શબ્દ લખવાનો છે. ત્યાર પછી ખલનું ચિત્ર છે, તો ખલ ક્યાં લખેલું છે તે જોઈને આપણે અહીંયા ખલ લખવાનું છે. ત્યાર પછી નળ, નળનું ચિત્ર આપેલું છે તો આપણે નળ લખીએ. ત્યાર પછી બસનું ચિત્ર આપેલું છે, તો અહીંયા બસ લખીને આપેલું છે તે જોઈને આપણે લખવાનું છે. ત્યાર પછી અહીંયા ફળનું ચિત્ર છે, તો અહીંયા ફ ડ. ત્યાર પછી વડનું ચિત્ર છે, તો વ ડ. આપણે જે બોલીએ તે લખવાનું છે. પગ બોલીએ છીએ તો પગ લખવાનું છે, નવ બોલીએ છીએ તો નવ લખવાનું છે, એ રીતે. બરાબર. તો પેજ નંબર 62 પરનું હોમવર્ક છે, ક્લાસ વર્ક છે, તે આપણે કમ્પ્લીટ કર્યું. સામેના પેજે હોમવર્ક બધાએ જાતે વ્યવસ્થિત લખવાનું છે. ત્યાર પછી અહીંયા સ્વર ઓળખવાના છે. સ્વર છે, હવે આપણે ઓળખતા આવડવા જોઈએ. તો એમાં અ, આ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઓ, ઓ, ઔ, અમ અને આ. તો આપણને સ્વર શીખવાથી બાળક સળી આવડે છે. બરાબર. તો અ, અજગરનો અ, અહીંયા આપણને ચિત્ર આપેલું છે. અ, અજગરનો અ, અ, આગગાડીનો અ,
ઈ ઈયર નો ઈ, ઈ ઇમારત નો ઈ, ઉ ઉત્તર નો ઉ, ઉ ઉન્ન ઉ, રુ ઋષિ નો રુ, એ એરોપ્લેન નો એ, એ એરાવત નો એ, ઓ ઉશિકુ નો ઉ, ઔ ઔષધ નો ઔ, આમ એટલે અંજીર અને આહા. તો આ આપણે સમજવા માટે છે, આપણે જ્યારે સિનિયરમાં આવશું ત્યારે લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશું. ઓકે, તો આશા રાખું છું કે આજે આપણે જે શબ્દનું વર્ક કર્યું તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, તેમજ કઈ રીતે લખવાનું તે પણ ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.